નથી એને ઉપરી કોઈ. પણ દાદા, આ પ્રત્યક્ષ પુરુષ સિવાય આ ભૂલ સમજાય નહીં? શી રીતે સમજાય બળ્યું? એમની જ ભૂલ ના સમજાય પછી એ બીજાની ભૂલ શી રીતે કાઢે? જેને ઉપરીની જરૂર નથી, જેને કોઈ ભૂલ દેખાડનારની જરૂર નથી, તે એકલો જ ભૂલ કાઢી શકે. બાકી બીજો કોઈ ભૂલ કાઢી શકે નહીં. જે પોતે પોતાની તમામ પ્રકારની ભૂલો બધી જ જાણે છે તેને ઉપરીની જરૂર નથી. ઉપરીની ક્યાં સુધી જરૂર હોય છે કે જ્યાં સુધી તમે ભૂલો નહીં જોઈ શકો ને અમુક પ્રકારની ભૂલો તમને રહેતી હોય તો એ તમારે ઉપરી હોય જ. ને ઉપરીપણું ક્યારે છૂટે છે? તમારી એક પણ ભૂલ તમને જે દેખાતી ન હોય તે બધી જ દેખાયા કરે. આ તો કાયદેસરની વાત છે ને. તમને બધાને ઓછી દેખાય છે માટે તો હું ઉપરી છું હજુ. તમારી દેખાતી થાય તો પછી શું કરવા હું ઉપરી થઉં? આ પંચાયતમાં હું ક્યાં પડું? એટલે કાયદો જ દુનિયાનો એ છે, જેને પોતાની પૂર્ણ ભૂલો દેખાશે એટલે એને ઉપરી કોઈ ના રહ્યો. તેથી અમે કહીએ ને કે અમારો કોઈ બાપોય ઉપરી નથી, ઉલટા ભગવાન અમને વશ થઈ ગયેલા છે. અમને હરેક ભૂલ, પોતાની કિંચિત માત્ર ભૂલ, કેવળ જ્ઞાનની અંદર દેખાતી ભૂલો પણ અમને દેખાય. બોલો, હવે કેવળ જ્ઞાન વર્તે નહીં, છતાંય કેવળ જ્ઞાનમાં દેખાતી ભૂલ દેખાય. દ્રષ્ટિ નિજદોષ ભણી. આ જ્ઞાન લીધા પછી બહારનું તો તમે જોશો એ જુદી વાત છે, પણ તમારા જ અંદરનું તમે બધું જોયા કરશો. તે વખતે તમે કેવળ જ્ઞાન સત્તામાં હશો, પણ અંશ કેવળ જ્ઞાન થાય, સર્વાંશ નહીં. અંદર ખરાબ વિચાર આવે તેને જોવા, સારા વિચારો આવે તેને જોવા. સારા ઉપર રાગ નથી અને ખરાબ ઉપર દ્વેષ નથી. સારું ખોટું જોવાની આપણે જરૂર નથી, કારણ કે સત્તા જ મૂળ આપણા કાબૂમાં નથી. એટલે જ્ઞાનીઓ શું જુએ? આખા જગતને નિર્દોષ જુએ, કારણ કે આ બધું ડિસ્ચાર્જમાં છે. એમાં એમનો બિચારાનો શો દોષ? તમને કોઈ ગાળ ભાંડે તે ડિસ્ચાર્જ, બોસ તમને ગૂંચવે તે પણ ડિસ્ચાર્જ જ છે. બોસ તો નિમિત્ત છે. કોઈનો દોષ જગતમાં નથી. જે દોષ દેખાય છે તે પોતાની જ ભૂલ છે અને એ જ બ્લન્ડર્સ છે, અને તેનાથી જ આ જગત ઊભું રહ્યું છે. દોષ જોવાથી, ઊંધું જોવાથી જ વેર બંધાય છે. પ્રમત ભાવથી દિશે પરદોષ. આ જગતમાં કોઈ ગુનેગાર નથી. જે ગુનેગાર દેખાય છે એ આપણી પોતાની કચાશ છે. કોઈ ગુનેગાર દેખાય છે એ જ તમારો પ્રમત્ત ભાવ છે. ખરી રીતે અપ્રમત્તપણું હોવું જોઈએ એટલે કોઈ ગુનેગાર દેખાય જ નહીં. પ્રમત્ત ભાવ એટલે શું? વસ્તુ વસ્તુનો સ્વભાવ ચૂકે તે પ્રમત્ત કહેવાય. વસ્તુ એના મૂળ ધર્મમાં રહે તે અપ્રમત્ત ભાવ. વિતરાગોએ કીધું મુક્તિ કાજ. તમે તમારી અણસમજણથી આવું બધું ગૂંચાવો છો. એ ગૂંચવણ માટે તમારે મને પૂછવું જોઈએ કે મને અહીં ગૂંચાય છે તો આમાં શું કરવું. એટલે પૂછવું, એના માટે આપણે સત્સંગ રાખીએ છીએ. એક કર્મ ઓછું થઈ જાય તો ગૂંચો દાડે દાડે ઓછી થતી જાય. એક દાડામાં એક જ કર્મ જો ઓછું કરે તો બીજે દાડે બે ઓછા કરી શકે. પણ આ તો રોજ ગૂંચો પાડ્યા જ કરે છે ને વધાર્યા જ કરે છે. આ બધા લોકો શું દિવેલ પીને ફરતા હશે? એમના મોઢા પર જાણે દિવેલ પીધું ના હોય એવા થઈને ફરે છે. બધા દિવેલ વેચાતું લાવતા હશે કંઈ. મોંઘા ભાવનું દિવેલ રોજ ક્યાંથી લાવે? મહી પરિણતિ બદલાય કે દિવેલ પીધા જેવું મોઢું થઈ જાય. દોષ પોતાનો ને કાઢે ભૂલ બીજાની, એનાથી મહીની પરિણતિ બદલાઈ જાય. પોતાનો દોષ ખોળો એમ વિતરાગો કહી ગયા, બીજું કશું જ કહી ગયા નથી. તું તારા દોષને ઓળખ અને છૂટો થા, બસ આટલું જ મુક્તિધામ આપશે તને. આટલું જ કામ કરવાનું કહ્યું છે ભગવાને. જરૂર છે ભૂલ વગરના જ્ઞાન અને સમજણની. એક આચાર્ય મહારાજ કહે, મારો મોક્ષ ક્યારે થશે? ત્યારે ભગવાન કહે, તમારું જ્ઞાન ને તમારી સમજણ ભૂલ વગરની થશે ત્યારે. આ ભૂલ છે
એ જ ભૂલથી અટક્યા છે. તમારું જ્ઞાન અને તમારી સમજણ ભૂલ વગરની થશે ત્યારે તમારો મોક્ષ થશે. ત્યારે શું ખોટું કહે છે? બરાબર છે. ત્યારે કોઈ કહે, સાહેબ જપ તપ કરવાના તે? એ તો તારે જે દાડે પેટમાં અજીર્ણ થયું હોય તો તે દાડે ઉપવાસ કરજે. જપ તપની અમારે શરત નથી. તારી સમજણને જ્ઞાન ભૂલ વગરનું કર કોઈ પણ રસ્તે. શું ખોટું કહે છે ભગવાન? ભૂલ છે ત્યાં સુધી તો કોઈ કબૂલ જ ના કરે ને. અત્યારે તો કેટલી બધી ભૂલો. હું ચંદુલાલ છું, આ બાઈનો ધણી છું એમ કહે છે પાછો, ને આ બાબાનો બાપો છું કહે છે. કેટલી બધી ભૂલો. આ તો પરંપરા ભૂલોની. મૂળમાં ભૂલ, મૂળ ત્યાં રકમ છે તે એક અવિનાશી છે, અને એક છે તે વિનાશી છે. અને અવિનાશી જોડે વિનાશી ગુણવા જાય છે ત્યારે હોરો તો પેલી રકમ ઉડી જાય છે. પેલી વિનાશી, ધણી નહીં તો બાપો તો ખરો, એ મૂકીએ ત્યાર હોરો તો એ ઉડી, એટલે ગુણાકાર કોઈ દાડો થાય નહીં. જવાબ આવે નહીં ને દી વળે નહીં. શક્કરવાર કાયમ રહે. શક્કરવાર વળે નહીં ને શનિવાર થાય નહીં. એવરી ડે ફ્રાઈડે, અર્થાત દરરોજ શુક્રવાર. ભગવાને કંઈ એમ કહ્યું છે કે તપ કરજે, જપ કરજે, ભૂખ્યો મરજે, ઉપવાસ કરજે, ત્યાગ કરજે, એવું કહ્યું છે? તારું જ્ઞાન ને તારી સમજણ ભૂલ વગરની કર. તે દાડે તું પોતે જ મોક્ષ સ્વરૂપ છે, જીવતા દેહધારીનો મોક્ષ. ભગવાનની વાત તો સહેલી જ છે ને, પણ આપણે તપાસ કરી કોઈ દાડો કે ભૂલ વગરનું જ્ઞાન ને ભૂલ વગરની સમજણ શી રીતે થાય? આપણે તો એવી તપાસ કરી કે શું આજે ઉપવાસ કરવો છે કે આજે શેનો ત્યાગ કરું. અલ્યા, ભગવાને ત્યાગની શરત ક્યાં કરી છે? આ તો ઊંધા રસ્તે ચડી ગયા, આડગલીઓમાં પેસી ગયા. ભગવાને શું કહેલું? જ્ઞાન અને સમજણ ભૂલ વગરની કરી નાખતું. સમજણ ભૂલ વગરની, એ વાત ફરીથી સમજાવો. હા, તમારી સમજણ ભૂલ વગરની થશે ત્યારે તમારો મોક્ષ થશે. સમજણમાં જ ભૂલ તમારી. એ જ્યારે ભૂલ વગરની થશે, મારી જોડે બેસી બેસીને તો નિવેડો આવે. જ્યાં સુધી ભૂલ છે ત્યાં સુધી કેમ નિવેડો આવે? કોઈની ભૂલો હશે? પછી શું કહે છે? તું પોતે મોક્ષ સ્વરૂપ છું, તું પોતે જ પરમાત્મા છે. માત્ર ભૂલ વગરનું જ્ઞાન અને ભૂલ વગરની સમજણનું ભાન થવું જોઈએ. જ્ઞાન કેવું હોય? ભૂલ વગરનું. અને સમજણ કેવી હોવી જોઈએ? ભૂલ વગરની. જો જ્ઞાન એકલું હશે તો પપૈયા નહીં બેસે. છે ઝાડ પપૈયાનું, પણ એક પપૈયો ના બેસે. એવું હોય ખરું? તમે જોયા નહીં હોય પપૈયા. દાદા જોયેલા છે. જોયેલા? અલ્યા મુવા, ઉછેરીને મોટો કર્યો તો આવો નીકળ્યો? પાણી પાઈ ઉછેરીને મોટો કર્યો તો મહી આવો નીકળ્યો? મહી પપૈયું જ ના બેસે. એટલે જ્ઞાન ભૂલ વગરનું થવું જોઈએ, ને ભૂલ વગરની સમજણ. હવે એકલું જ્ઞાન ભૂલ વગરનું થાય તોય કશું વળે નહીં. સમજણ ભૂલ વગરની થાય તો ચાલે. સમજણ એ હાર્ટને પહોંચે છે અને જ્ઞાન એ બુદ્ધિને પહોંચે છે. આજે ચાલુ જ્ઞાન એ લોકોનું વ્યવહારિક જ્ઞાન, એ બુદ્ધિને પહોંચે, અને સમજણ એ હાર્ટને પહોંચે. હાર્ટવાળું ઠેઠ પહોંચાડે છે, મોક્ષ સુધી પહોંચાડે છે. એને આપણા લોક સૂજ કહે છે. આ સમજણ જે છે તેનાથી સૂજ ઉત્પન્ન થાય છે, ને સૂજથી સમજણ ઉત્પન્ન થાય છે. એ ઠેઠ પહોંચાડનારી વસ્તુ. ઉત્તમમાં ઉત્તમ આ છે. ભૂલથી તો આ સંસારે સારો નથી ચાલતો, તો ભૂલથી તો મોક્ષ થાય કોઈ દાડોય? જ્ઞાન ને સમજણ ભૂલ વગરની થશે. તમે જાણો કે જ્ઞાન તો આવું છે ને આ તો બધું અજ્ઞાન છે, ભૂલવાળું છે, ત્યારથી જ્ઞાન થયા કરે. આ તો આટલી ઉંમરે એને એમ શરમ ના આવે કે હું આમનો ધણી છું, કહેતા શરમ આવે? એવું કહે, આ મારા ધણી થાય એવું બઈએ કહે. આટલી ઉંમરે એમને શરમે ના આવે બળી. કારણ કે 80 વર્ષના થયા તેને શરમ નથી આવતી. કારણ કે જેવું જાણે એવું બોલે ને, અને લોકે સમજે એવું બોલે ને, નહીં તો ક્યાં જાય?
પણ એ જ્ઞાન ખોટું નથી. આ જે જાણે છે તે પણ એ વ્યવહારનું જ્ઞાન છે, સાચું જ્ઞાન નથી. આ સાચા જ્ઞાનમાં તો તમે શુદ્ધાત્મા છો અને એ શુદ્ધાત્મા છે, પણ એ શુદ્ધાત્માનું ભાન થવું જોઈએ ને. અત્યારે તો હું ચંદુલાલ છું એ ભાન છે, હું જૈન છું એ બીજું ભાન છે, ઉંમર 74 વર્ષની છે એ પણ ભાન છે, બધુંય ભાન છે. નાનપણમાં ક્યાં ક્યાં રમવા ગયેલા તે ભાન છે, નોકરી ક્યાં ક્યાં કરેલી, વ્યાપાર ક્યાં ક્યાં કર્યા તે બધું ભાન છે, પણ પોતે કોણ છે એ ભાન નથી. હવે એ આપો તમે, એ ભાન કરવાની ઈચ્છા જાગૃત થઈ છે ને એ માટે આવ્યા છીએ. એ જ્ઞાન માટે ભવો ભવની ઈચ્છા હોય છે, પણ સાચું નિયાણું નથી કર્યું. જો નિયાણું કર્યું હોત ને તો બધી પુણ્ય એમાં વપરાઈ જાય. નિયાણાનો સ્વભાવ શો? ત્યારે કહે કે જેટલી તમારી પુણ્ય હોય તે નિયાણા ખાતે જ વપરાય. આ તો ઘરમાં પુણ્ય વપરાઈ ગઈ, દેહમાં પુણ્ય વપરાઈ ગઈ, બધામાં પુણ્ય વપરાઈ ગયું, મોક્ષનું નિયાણું કરેલું નહીં ને. મોક્ષનું નિયાણું કરેલું હોત તો બધી પુણ્ય એમાં જ વપરાઈ જાય. જો ને, અમે મોક્ષનું નિયાણું કરી આવેલા તે બધું પાસરું ચાલે છે ને. કંઈક અડચણો હોય તો મિલ માલિકોને અડચણ હશે, વડાપ્રધાનને હશે, પણ અમારે કોઈ અડચણ નહીં.